ભરી રહ્યા છે. અરવલ્લીની વાત કરીએ, અરવલ્લીમાં અનાજનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે. સસ્તા અનાજની દુકાનો પર અનાજનો જથ્થો તંત્ર દ્વારા મોકલી આપવામાં આવ્યો છે. 1 એપ્રિલથી મફત અનાજ આપવાની પણ સુવિધાઓ કરવામાં આવી છે. ત્યારે જિલ્લાના 2.3 લાખ કાર્ડ ધારકોને પણ અનાજ આપવામાં આવે તેના માટેની અત્યારે પૂર્વ તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી રહી છે. ઘરમાં રહો, સુરક્ષિત રહો કહેવામાં આવે છે, પરંતુ તે લોકો ઘરમાં રહે તેના માટેની પણ અત્યારે સતત કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. હું ગુજરાત જીએપીએસ નો સિનિયર ઉપપ્રમુખ છું અને અમારા અરવલ્લી જિલ્લાની અંદર 2,03,000 લાભાર્થીઓ છે અને તેઓને તમામ દુકાનો ઉપર 100% જથ્થો 100 સુધીમાં પહોંચી ગયો છે. મફત વિતરણ યોજના ઘઉં, ચોખા, ખાંડ, દાળ, મીઠું તમામ જથ્થો દરેક દુકાન પર પહોંચી ગયો છે. દરેક કાર્ડ હોલ્ડરને 1 એપ્રિલથી જથ્થો મળી રહેશે. પણ સાથે સાથે રાજ્ય સરકાર શ્રી જે યોજનાનો જાહેરાત કરી છે એ યોજનાનો પૂરેપૂરો જથ્થો, સાથે સેન્ટ્રલ ગવર્મેન્ટે પણ 2 દિવસ અગાઉ જે જાહેરાત કરી છે એ જથ્થાનો જો તાત્કાલિક હુકમ કરી દુકાન ઉપરથી વિતરણ કરવાની જો એક હુકમ થઈ જાય તો દુકાનદાર આવનાર કાર્ડ હોલ્ડરને તમામ જથ્થો કેન્દ્ર સરકારનો રાજ્ય સરકારનો મળી રહે તે માટે સરકારશ્રી તાત્કાલિક જાહેરાતને અનુસંધાને પરિપત્ર કરી દુકાનદારે સૂચના આપે, સાથે સાથે તમામ ગ્રાહકો શાંતિથી અને પોતાને કોઈ દુકાન કોઈને ચેપીરોગનો ચેપીરોગ ન થાય તે માટે થોડું ડિસ્ટન્સ રાખી શાંતિથી જથ્થો મેળવે. 100% જથ્થો દુકાન ઉપર પહોંચી ગયો છે, ધીરજથી શાંતિથી મેળવશો એવી વિનંતી કરું છું. કોરોના વાયરસની મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ છે ત્યારે ગુજરાતની અંદર પણ સતત કેસ વધી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા જે ગરીબ પરિવારોને જે લાભાર્થી હોય છે તેમને અનાજનું વિતરણ કરવા અરવલ્લી જિલ્લાના 6 તાલુકા મથકે કરવામાં આવશે. ત્યારે અહીંયા આપ જોઈ શકો છો કે જે અહીંયા આપણે હાલ અત્યારે બિલોડા ખાતે ઉપસ્થિત છીએ ત્યારે અહીંયા બિલોડા જે ગોડાઉન ઉપરથી અત્યારે જે ગરીબ લાભાર્થીઓ છે જે 2 લાખ જેટલા તેઓને અહીંયાથી અનાજ અત્યારે હાલ પેકિંગ કરવામાં આવી રહ્યું છે. તે સરકારના નિયમ મુજબ 1 એપ્રિલથી આ લોકોને અનાજ વહેંચણી કરવામાં આવશે. ત્યારે તમામ ગોડાઉન છે જે તાલુકા મથકના ગોડાઉન છે તે અત્યારે હાલ અહીંયાથી અનાજ મોકલવામાં આવી રહ્યું છે. જે ગરીબ પરિવાર ઘરમાં બેસી અને પોતાનું નિર્વાહ ચલાવી શકે, પોતાનું ગુજરાન ચલાવી શકે તેના માટે ખરેખર ગુજરાત સરકારે જે આ પગલું લીધું છે એ ખરેખર સરસ છે. અને હાલ અત્યારે અહીંયાથી ગોડાઉનથી તમામ ટ્રકો ભરી અને જે અનાજનો જથ્થો તમામ જગ્યાએ મોકલવામાં આવી રહ્યો છે. સંકેત પટેલ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી.